बनासकांठा जिल्लाना धानेरा तालुकामां चालू वर्षे वनीकरण माटे बनासकांठा जिल्ला कलेक्टर द्वारा धानेरा तालुकाना 5 गामोने पसंद करवामां आव्या छे। तालुका पंचायतनी मनरेगा योजना अंतर्गत 5 गामोमां मोटा प्रमाणमां वृक्षारोपण थई रह्युं छे। આજે ધાનેરા પ્રાંત અધિકારી યોગેશભાઈ ઠક્કર તેમજ ઇન્ચાર્જ મામલતદાર ધીરુભાઈ પંચાલની હાજરીમાં આજે એક સાથે 2000 અલગ અલગ જાતિના છોડને વિધિવત રીતે જમીનમાં રોપ્યા હતા, જ્યારે ધાનેરા તાલુકાની સિલાસણા ગ્રામ પંચાયત દ્વારા અંદાજિત 3000 જેટલા છોડના વાવેતરનું આયોજન કરાયું છે। સિલાસણા ગ્રામ પંચાયત દ્વારા ગામમાં આવેલ મંદિર અને મુક્તિધામ ખાતે મસ્ત મોટું વન બને તે માટે મનરેગા યોજના અંતર્ગત મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ થઈ રહ્યું છે। સતત 15 દિવસ સુધી મુક્તિધામ તેમજ મંદિરની અંદર ઉભેલી બિનજરૂરી ઝાડીને દૂર કરી બંને જગ્યા પર સફાઈ કરી નવા છોડની રોપણી કરાઈ છે। તમામ છોડની દેખરેખની જવાબદારી મનરેગા યોજનામાં કામ કરતા શ્રમિકોને આપવામાં આવી છે। આજે સિલાસણા ગામ ખાતે સ્થાનિક દૂધ મંડળીના મંત્રી ભૂરાભાઈ પટેલ સહિત શાળાના શિક્ષકો, બાળકો અને ગ્રામજનો હાજર રહી સિલાસણા ગામમાં હરિયાળી લાવવા માટેના સંકલ્પ સાથે છોડની વાવણી કરાઈ છે। ધાનેરા તાલુકા પંચાયતના મનરેગા શાખાના કર્મચારીઓ દ્વારા આયોજન અને નિયમોને ધ્યાને રાખી છોડની વાવણી કરવામાં આવી છે અને તમામ છોડનો વિકાસ થાય તેવી પ્રાર્થના સાથે વૃક્ષારોપણ કરાયું હતું। ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે અને વૃક્ષારોપણ કાર્યક્રમ કરાવ્યો છે। આજે આપણા બનાસકાંઠાના કલેક્ટર આનંદભાઈ સાહેબ એમની પ્રેરણા અને હેઠળ અમને એક વૃક્ષાક્રમ વનીકરણની અંદર એક ધાનેરા તાલુકામાં 5 ગામની અંદર અમારો પણ સમાવેશ કર્યો છે। સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ અને અમે આજે 2000 વૃક્ષારોપણનો ઉછેર કરવાનો સંપર્ક કરી અને આપણે ધાનેરા સાહેબના SDM સાહેબ આવી અને મુલાકાત કરી અને વૃક્ષોનું પોતે જ ભૂમિપૂજન કરી અને વૃક્ષોનો કાર્યક્રમ સફળ બનાવ્યો છે અને ગામના લોક સહભાગીદારીથી બધાને કાર્યક્રમમાં સહયોગથી અમે આજે સિલાસણા પંચાયત વતી, સિલાસણા ગ્રામ વતી અને બધાએ ગામના વડીલો વતી કેટલી જગ્યા ઉપર કેટલા વૃક્ષો હોવા છે, કઈ યોજનામાં છે આ બધું? આજે અમારા મુક્તિધામ એવા સ્મશાન ભૂમિ ઉપર અંદાજે 1200 જેટલા વૃક્ષનું અમે ઉછેર સાથે સંપર્ક કર્યો છે અને રોપ્યું છે। બીજા અમારા આયોજન છે અમારા શિવશંકર ભગવાન મહાદેવના અંદર, એમાં 500 વૃક્ષનું આયોજન કરેલું છે અને બીજું 500 વૃક્ષનું મહાકાળીના મંદિરે કરેલું છે, એ બસ એનું પણ તૈયારી થઈ ગયું છે એટલે એનું પણ યોજનામાં વનીકરણ થઈ રહ્યું છે। આ અમારે નરેગા હેઠળ યોજનામાં થઈ રહ્યું છે।